હેલો એવરીવન વેલકમ ટુ ડ્રીમ ચાઇલ્ડ એપ્લિકેશન અને આ અમારા ડ્રીમ વિશ્વમાં તમારા બધાનું સ્વાગત છે શું તમે જાણો છો કે ગર્ભાવસ્થા દરમિયાન દર એક મિનિટમાં અઢી લાખ ન્યુરોન્સ બને છે સો આ ન્યુરોન્સને એક્ટિવેટ રાખવા માટે શું કરવાનું છે વેલ તમારે ચિંતા કરવાની જરૂર નથી બેઝિક સેક્શન તો તમે જોઈ જ લીધો છે સો આગળ હવે અપગ્રેડ કરવાનું છે ફોર ક્યુ ડી સેક્શનમાં ત્યાં શું લાભ તમને પ્રાપ્ત થશે તેની વિશેષ માહિતી આપણે જોઈ લઈએ ફોર ક્યુ એટલે ચાર કોશન્ટ ડી દેટ મીન્સ ડેલી એટલે કે ચાર કોશંટ એ ચાર ઘડતર તમારા બાળક માટે રોજ જ કરવાના છે એની અંદર આવશે પી ક્યુ આઈ ક્યુ ઇ ક્યુ અને એસ ક્યુ પી ક્યુ દેટ મીન્સ ફિઝિકલ શારીરિક કોષંટ એની અંદર તમને રોજ અલગ અલગ આરોગ્ય લેખ આવશે કે જેની અંદર તમને નાની મોટી કોઈપણ સમસ્યા જે શારીરિક લગતી હશે એના જવાબ તમને મળશે અઠવાડિયામાં બે વખત રેસીપી મળશે જે ખૂબ જ હેલ્ધી અને બધા જ ખાઈ શકશે એવી હશે ત્યારબાદ આવે છે આઈક્યુ ઇન્ટલેક્ચ્યુઅલ કોષંટ આ કોષણની અંદર તમને મળશે બૌદ્ધિક વાર્તા કોયડા જનરલ નોલેજની વિડિયોઝ ફાઈવ સેન્સ એક્ટિવિટીઝ અને બુકપાઠ આ બધું જ તમને રોજ અલગ અલગ વસ્તુ પીરસવામાં આવશે હવે આપણે આવે છે ઈ ક્યુર ઇમોશનલ ક્વોશન્ટ ઇમોશનલ ક્વોશન્ટ એટલે બાળકનો માનસિક વિકાસ આ ક્વોશન્ટની અંદર તમને મળશે દરરોજ યસ એક મનન વિડિયો એ વિડીયો મનન કરવાનું અને એના ઉપરથી તમને એ પ્રશ્નોના જવાબ આપવાના એટલે કે એક પ્રશ્નાવલી આપી છે આ ઉપરાંત હજી એક વિડીયો છે દેટ ઇઝ લાગણી વિડીયો બાળક ગર્ભમાંથી જ અલગ અલગ બધા જ ભાવ એટલે કે માનવતાના બધા જ ગુણ એ શીખી શકે એના માટે આ લાગણી વિડીયો હોય છે તદ ઉપરાંત છે સદગુણ વાર્તા સદ્ગુણ વાર્તા બાળક અત્યારથી જ એટલે કે આ નવ માસના એની ગર્ભની યાત્રા દરમિયાન જ દરેક સદ્ગુણો શીખી શકે એટલે એને એક સ્ટોરી રૂપે અમે લોકો આની અંદર રજૂ કરેલી છે આવી કેટ કેટલી વસ્તુઓ આ ત્રણ ક્વોશનમાં દરરોજ બદલા છે અને હવે આ ત્રણ ક્વોશનના ઘડતર થયા પણ છેલ્લું યસ એ છે એસક્યુ સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ આ દરેક ઘડતર સાથે જો આધ્યાત્મિકતા જોડાય તો સો પે સુહાગા રાઈટ સો સ્પિરિચ્યુઅલ ક્વોશનમાં તમને ખૂબ જ સારા સંતો શ્રેષ્ઠ વક્તાઓ એના નાના નાના પ્રવચન હશે એ કઈ રીતે સાંભળવાના એની અમે એક વિડીયો સૂચના પણ આપતા હોઈએ છે આ ઉપરાંત જો આધ્યાત્મિક વાંચન આવા એક મથાળા હેઠળ તમને કહેવામાં આવે કે આની અંદર વાંચન કરવાનું છે પણ ડોન્ટ વરી એની અંદર કોઈ મોટા મોટા શાસ્ત્રો નથી પણ દરેક શાસ્ત્રના સારરૂપી એક સરસ મજાની રોજ વાર્તાઓ આવશે કે જેથી કરીને તમને વાંચવામાં પણ રસપ્રદ લાગે અને બાળક દરરોજ આ રીતે ગર્ભમાંથી જ આધ્યાત્મિકતાના ગુણ શીખી શકે આવી રીતે અલગ અલગ ચાર કોષણમાં દરરોજ તમને બાર એક્ટિવિટી મળશે કે જે ખરેખર ગર્ભસ્થ બાળક માટે એક પાયા રૂપ છે એના ઘડતરમાં ખૂબ જ એટલે ખૂબ જ ફાયદાકારક છે હવે આ સિવાય તમને ફોર ક્યુડીમાં બીજું શું મળશે લેટ મી સંવાદ ગર્ભ સંવાદ શું છે બાળક સાથેની વાતચીત એ વાતચીત કરવાથી બાળકને કેટલો ફાયદો થાય છે એ કેટલું આનંદિત રહે છે માત્ર એક વાતચીતથી યસ આ એપ્લિકેશનમાં છત્રીસ સંવાદ આપેલા છે કે જે તમે દર અઠવાડિયે નવા નવા વિષયો સાથે માણી શકશો તમારા ગર્ભસ્થ બાળક સાથે હાલડું નામ જ કેટલું મીઠું છે ને અને એવું હાલડું પણ અમે આપેલું છે કે જે ખરેખર તમે ગાશો અને તમારું બાળક સાંભળશે ને તો એને ખબર પડી જશે કે માતા જ્યારે પણ આ ગાય ને ત્યારે મારે સૂઈ જવાનું છે નિત્ય પ્રાર્થના ઈશ્વરે જે આપણને અમૂલ્ય તક આપી છે ને શ્રેષ્ઠ પદવી કઈ માતા બનવાની તો એનો આભાર કેવી રીતે માનીશું આ નિત્ય પ્રાર્થના દ્વારા અમે ખાસ ગર્ભવતી મહિલા માટે આ પ્રાર્થના બનાવી છે કે જે દરરોજ તમે તમારા ગર્ભસ્થ બાળક સાથે ગાઈ શકો સમાગમ પ્રાર્થના એ પ્રાર્થના એવી છે કે જે મન અને તનને બંનેને શુદ્ધ કરે છે આપણા શાસ્ત્રોમાં ઘણા બધા એવા શ્લોક પણ આપ્યા છે કે જે સમાગમ દરમિયાન જો તમે કરો તો તમારા તન અને મનને એક સાત્વિક ગુણ પ્રદાન કરે છે પણ ત્યારે એ સમયે શું યાદ રાખવું એ કેટલા અટપટા હોય છે અઘરા હોય છે તો તેથી જ અમે એક સરળ શબ્દોમાં અમે જાતે જ આ સમાગમ પ્રાર્થનાની રચના કરેલી છે કે જે તમે એ સમાગમ પહેલાં ગાઈ શકો છો ખુશ રહું છું લે કહેતા છો તો ખુશ થઈ ગઈ ને અમે ખરેખર ઈચ્છીએ છીએ કે પ્લાનિંગમાં હોય કે ગર્ભવતી હોય દરેક મહિલા એના ઉત્તમ અને શ્રેષ્ઠ સંતાન માટે હંમેશા ખુશ રહે તો એના માટે શું કરવાનું વેલ પરિસ્થિતિ તો આવવાની છે સંજોગ એવા સર્જાશે કે મન દુઃખી પણ થઈ શકે છે પણ અમે આ બનાવેલું શ્રેષ્ઠ ખુશ રહું છું સોંગ તમે જ્યારે પણ આ ગીત ગણગણશો ને તમને ખરેખર એ ખુશીની એ અનુભૂતિ થયા વગર નહીં રહે ગર્ભ સંસ્કાર સેમિનાર અમારા દસ વર્ષના રિસર્ચ પછી અમે એક મુદ્દાસરનું જ્ઞાન કે જે ખરેખર ગર્ભ સંસ્કાર આપણે એક શબ્દ સાંભળીએ ને એ આખું ડિટેલમાં અમે વર્ણવ્યું છે અમારા બે કલાકના સેમિનારમાં જે તમે લાઈવ જોઈ શકશો અમારા ફોર ક્યુડી સેક્શનમાં યસ અને એની અંદર તમને બાળકના પ્લાનિંગથી લઈને બાળકની ડિલિવરી થાય ત્યાં સુધીનું ખૂબ જ મુદ્દાસર જ્ઞાન તમને ડિટેલમાં આપવામાં આવેલું છે અને આ સેમિનાર ખાસ પતિ અને પત્નીએ બંને સાથે જ જોવાનો છે ગર્ભ સંસ્કારમાં ખૂબ જ જરૂરી છે આહાર અને આહાર માટે જ અમે આ સેક્શનની અંદર એક કોમન ડાયટ ચાર્ટ આપેલો છે આ ડાયટ ચાર્ટ તમે ફોલો કરશો સો ડેફિનેટલી આહાર બાબતની ચિંતા તમારી દૂર થઈ જશે યોગ અને પ્રાણાયામ જે ખૂબ જ મહત્ત્વના છે કોઈપણ સ્ટ્રીપ પ્લાનિંગમાં હોય કે ગર્ભવતી હોય જેથી કરીને એનું શારીરિક અને માનસિક સંતુલન જળવાઈ રહે છે આ મહિનાઓ દરમિયાન અને એટલે જ અમે ખૂબ જ પદ્ધતિસર અને મુદ્દાસર અલગ અલગ વિડીયોઝ તમને આ સેક્શનમાં આપેલા છે કે શરૂઆતમાં તમારે ધ્યાન કેવી રીતે કરવું કઈ રીતે પ્રાણાયામ કરવા કયા કયા તમારે આસન કરવા સાથે કંઈ ફ્લેક્સિબિલિટીઝ કરવી ઇચ એન્ડ એવરીથિંગ ઇઝ ગિવન ઇન ધીસ ફોર ક્યુડી સેક્શન યોગ એન્ડ પ્રાણાયામ ફોર ક્યુડી સેક્શન જ્યારે તમે અપગ્રેડ કરો છો એની સાથે તમને ફોર ક્યુ એટલે કે ચારે ચાર ક્વોશનના રિપોર્ટિંગ તમને ફ્રી મળે છે જેમાં તમે રોજ જે પણ એક્ટિવિટી કરી રહ્યા છો તેને ટીક કરીને તમે તેનો ટોટલ સ્કોર લઈ શકશો ફોર ક્યુડી સેક્શનને અપગ્રેડ કરવા માટે અમારી આ એપ્લિકેશનમાં ઓનલાઇન તમે પેમેન્ટ કરી શકો છો જેની બધી સુવિધા એમાં જ ઉપલબ્ધ છે આનો તમારે રોજ જો લાભ લેવો હોય ને તો અત્યારે જ અપગ્રેડ કરો અમારા 4QD સેક્શનમાં ઇન ડ્રીમ ચાઇલ્ડ એપ્લિકેશન થેન્ક યુ